नमस्कार विद्यार्थी मित्र, आज आपने अंग्रेजी ना लेट अस रीड मोर जे पांच पाठ पछी जे सप्लीमेंटरी रीडिंग छे फ्रोस छे एना यूनिट 3 द मार्केट नो अभ्यास करवा जई रह्या छे। द मार्केट नो अर्थ थाय बजार, तो बजार मां कोण कोण होय, बजार मां लोको शुं करे, शुं खरीदी थाय, शुं वेचाण थाय। राधाबेन अने अमीनाबेन नामनी बे स्त्रीओ छे એ બજારમાં પોતપોતાની વસ્તુઓ વેચવા જાય છે, કઈ રીતે જાય છે, તેની સાથે કોણ જાય છે એ, અને ત્યાં બાળકો છે એની સાથે ગયા છે એ શું કરે છે, એ બધું જ આપણે આ પાઠના માધ્યમથી જાણીશું। તો ચાલો આપણે અભ્યાસ કરીએ યુનિટ 3 ધ માર્કેટનો। સેટરડે વોઝ માર્કેટ ડે, શનિવાર બજાર ભરાવાનો દિવસ હતો। लीला वॉकअप अर्ली, लीला वहली उठी। शी वॉश्ड हर फेस एंड हैंड्स, शी एटले तेणे, वॉश्ड एटले धोया, हर फेस तेणीनो चेहरो, एंड हैंड्स एटले हाथ, तेणीए तेना हाथ अने मो धोया। द बुलॉक कार्ट वॉज रेडी, द बुलॉक कार्ट एटले बड़दगाडू, वॉज एटले हतु, रेडी एटले तैयार, બળદગાડું તૈયાર હતું, તેઓ બળદગાડામાં બેસી અને બજારમાં જવાના હતા। યાસ્મિન એન્ડ હર ગ્રાન્ડ મધર કેમ ટુ હર હાઉસ, યાસ્મિન એન્ડ એટલે અને હર ગ્રાન્ડ મધર એટલે તેણીના દાદીમાં, કેમ ટુ હર હાઉસ એટલે તેણીના ઘેર આવ્યા। દે પુટ ધેર બાસ્કેટ્સ ઇન ધ બુલોક કાર્ટ, દે એટલે તેઓ, પુટ ધેર બાસ્કેટ એટલે તેઓના બાસ્કેટ મૂક્યા, ઇન ધ બુલોક કાર્ટ એટલે ગાડામાં, તેઓએ ગાડામાં તેમના બાસ્કેટ એટલે કે ટોપલાઓ મૂક્યા। ધેન ધે ક્લાઇમ્બડ ઇન, ધેન એટલે ત્યારબાદ, ધે ક્લાઇમ્બડ ઇન એટલે તેઓ ગાડાની અંદર ચડી ગયા। યાસ્મિન અને તેના દાદીમાં પણ લીલા સાથે બજારમાં જવાના હતા। ગોપાલ એન્ડ સીતા ડીડ નોટ ગો વિથ ધેમ, ગોપાલ અને સીતા ડીડ નોટ ગો વિથ ધેમ એટલે તેમની સાથે ગયા નહીં, તે વેન્ટ ટુ સ્કૂલ, તેઓ શાળાએ ગયા। It was dark and the stars were in the sky. It was dark એટલે અંધારું હતું, and the stars were in the sky અને આકાશની અંદર તારાઓ હતા। યાસ્મિન એન્ડ લીલા સ્લેપ્ટ ઇન ધ કાર્ટ, યાસ્મિન અને લીલા સ્લેપ્ટ એટલે ઊંઘી ગયા, ઇન ધ કાર્ટ એટલે ગાડામાં, યાસ્મિન અને લીલા ગાડામાં ઊંઘી ગયા। રાધાબાઈ એન્ડ અમીનાબાઈ સ્લેપ્ટ ટુ, રાધાબાઈ અને અમીનાબાઈ સ્લેપ્ટ એટલે ઊંઘી ગયા, ટુ એટલે પણ, રાધાભાઈ અને અમીનાબાઈ પણ ઊંઘી ગયા। લીલાસ ફાધર શટ હિઝ આઈઝ, લીલાસ ફાધર એટલે લીલાના પિતાએ, શટ એટલે બંધ કરી, હિઝ આઈઝ એટલે તેમની આંખો, લીલાના પિતાએ તેમની આંખો બંધ કરી એટલે એ પણ ઊંઘી ગયા। બટ ધ બુલોક્સ ડીડ નોટ સ્લીપ, બટ એટલે પરંતુ, તો બુલોક્સ એટલે બળદો, ડીડ નોટ સ્લીપ એટલે ઊંઘ્યા નહીં, પરંતુ બળદો ઊંઘ્યા નહીં। દે વોક્ડ ઓન એન્ડ ઓન, દે વોક્ડ ઓન એન્ડ ઓન એટલે તેઓ ચાલતા જ રહ્યા, ચાલતા જ રહ્યા, કોણ, બળદો। દે કેમ ટુ અ બ્રિજ ઓવર અ રિવર, દે કેમ એટલે તેઓ પહોંચ્યા, ટુ અ બ્રિજ એટલે પુલ પાસે, ઓવર અ રિવર એટલે નદી પરના, તેઓ નદી પરના એક પુલ પાસે પહોંચ્યા। દે સ્ટોપ્ડ ધેર, ધેર એટલે તેઓ, સ્ટોપ એટલે અટક્યા, ધેર એટલે ત્યાં, તેઓ ત્યાં અટક્યા અથવા રોકાયા। લીલાસ મધર ટુક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ એન્ડ સમ મિલ્ક ફ્રોમ હર પોટ, લીલાસ મધર ટુક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ એન્ડ સમ વોટર ફ્રોમ હર પોટ, લીલાની માતાએ તેમના ડબ્બામાંથી થોડું ખાવાનું અને માટલામાંથી થોડું દૂધ કાઢ્યું। દે એટ ધ ફૂડ એન્ડ ડ્રિંક ધ મિલ્ક, તેઓએ ખાધું અને દૂધ પીધું, એટલે કે નાસ્તો કર્યો અને દૂધ પીધું। ધ બુલોક્સ ડ્રિંક વોટર એટ ધ રિવર એન્ડ એટ ગ્રાસ નિયર ધ રિવર, ધ બુલોક્સ એટલે બળદોએ ડ્રિંક ધ વોટર એટ ધ રિવર એટલે નદીએ પાણી પીધું, એન્ડ એટ ધ ગ્રાસ અને ઘાસ ખાધું, નિયર ધ રિવર એટલે નદી પાસેનું, બળદોએ નદીએ પાણી પીધું અને નદી પાસેનું ઘાસ ખાધું। ધે વેન્ટ ઓન, ધે એટલે તેઓ, વેન્ટ ઓન એટલે આગળ ચાલ્યા, પછી નાસ્તો કરી અને તેઓ આગળ ચાલ્યા।
એટ લાસ્ટ ધે કેમ ટુ ધ માર્કેટ. એટ લાસ્ટ એટલે અંતે અથવા છેલ્લે. ધે કેમ એટલે તેઓ પહોંચ્યા, ટુ ધ માર્કેટ એટલે બજાર. છેલ્લે અથવા અંતે તેઓ બજારમાં પહોંચ્યા, જ્યાં તેમને પહોંચવાનું હતું ત્યાં. ધે ગોટ ડાઉન ફ્રોમ ધ પુલ ઓફ કાર્ટ. ધે એટલે તેઓ, ગોટ ડાઉન એટલે નીચે ઉતર્યા, ફ્રોમ ધ પુલ ઓફ કાર્ટ એટલે ગાડામાંથી, તેઓ ગાડામાંથી એટલે કે બળદ ગાડામાંથી નીચે ઉતર્યા. મેન એન્ડ વિમેન કેમ એન્ડ ટોક ટુ ધેમ. મેન એટલે પુરુષો, એન્ડ એટલે અને, વિમેન એટલે સ્ત્રીઓ. પુરુષો અને સ્ત્રીઓ કેમ એન્ડ ટોક ટુ ધેમ. કેમ એટલે આવ્યા, એન્ડ ટોક્ડ એટલે વાત કરી, ટુ ધેમ એટલે તેમની સાથે. પુરુષો અને સ્ત્રીઓ છે એ ત્યાં આવ્યા અને તેમની સાથે તેઓએ વાત કરી, રાધાબાઈ સાથે અને અમીનાબાઈ સાથે. લીલાસ મધર સોલ્ડ હર ટોમેટોસ. લીલાની માતાએ તેણીના ટમેટા વહેંચ્યા. યાસ્મિન્સ ગ્રાન્ડ મધર સોલ્ડ હર એગ્સ. યાસ્મિન્સ ગ્રાન્ડ મધર એટલે યાસ્મિનની દાદીમાએ, સોલ્ડ એટલે વહેંચ્યા, હર એગ્સ એટલે તેણીના ઈંડા. લીલાની માતાએ તેના ટમેટા વહેંચ્યા અને યાસ્મિનની દાદીએ તેમના ઈંડા વહેંચ્યા. લીલાઝ મધર બોટ અ ન્યૂ પાન. લીલાની માતાએ, બોટ એટલે ખરીદી, અ ન્યૂ પાન એટલે નવી તપેલી, લીલાની માતાએ એક નવી તપેલી ખરીદી. એન્ડ યાસ્મિન્સ ગ્રાન્ડ મધર બોટ સમ સુગર. એન્ડ યાસ્મિન્સ ગ્રાન્ડ મધર એટલે અને યાસ્મિનની દાદીએ બોટ એટલે ખરીદી, સમ સુગર એટલે થોડી ખાંડ, અને યાસ્મિનની દાદીએ થોડી ખાંડ ખરીદી. રાધાભાઈ અને અમીનાબાઈએ બજારમાંથી પોતાની જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરી. લીલા એન્ડ યાસ્મિન પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ. લીલા અને યાસ્મિન બજારમાં જે બાળકો હતા તેમની સાથે રમ્યા. ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન્ડ હોમ. ઇન ધ ઇવનિંગ એટલે સાંજે, ધે રિટર્ન્ડ હોમ એટલે તેઓ ઘરે પાછા ફર્યા, સાંજે તેઓ પોતાના ઘેર પાછા ફર્યા. ગોપાલ સેડ ડીડ યુ ગો ઇન અવર પુલોક કાર્ટ. ગોપાલ સેડ એટલે ગોપાલને કહ્યું, ડીડ યુ ગો ઇન અવર બુલોક કાર્ટ, શું તમે આપણા બળદ ગાડામાં ગયા હતા. લીલા સેડ યસ વી ડીડ. લીલા કહે છે, હા અમે ગયા હતા. સીતા આસ્ક્ડ. સીતાએ પૂછ્યું, ડીડ યાસ્મિન્સ ગ્રાન્ડ મધર ગો વિથ યુ, શું યાસ્મિનના દાદીમાં તમારી સાથે ગયા હતા. લીલા આન્સર્ડ યસ શી ડીડ. લીલા આન્સર્ડ એટલે લીલાએ જવાબ આપ્યો. યસ શી ડીડ એટલે હા તેણે ગયા હતા, અર્થાત યાસ્મિનના દાદી તેમની સાથે બજારમાં ગયા હતા. ડીડ મધર સેલ હર ટોમેટોઝ એટ ધ માર્કેટ. ડીડ એટલે શું. મધર સેલ મમ્મીએ વહેંચ્યા, હર ટોમેટોઝ એટલે તેણીના ટમેટા, એટ ધ માર્કેટ એટલે બજારમાં, શું મમ્મીએ બજારમાં તેના ટમેટા વહેંચ્યા. લીલા આન્સર્ડ યસ શી ડીડ શી સોલ્ડ હર ટોમેટોઝ. લીલા આન્સર્ડ એટલે લીલાએ જવાબ આપ્યો. યસ શી ડીડ હા તેણીએ ટમેટા વહેંચ્યા. શી સોલ્ડ હર ટોમેટોઝ તેણીએ તેના ટમેટા વહેંચ્યા. વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ સેડ ગોપાલ. વોટ ડીડ યુ બાય એટલે તમે શું ખરીદ્યું, એટ ધ માર્કેટ એટલે બજારમાં. સેડ ગોપાલ એટલે ગોપાલે કહ્યું. ગોપાલે કહ્યું કે તમે બજારમાંથી શું ખરીદ્યું. મધર બોટ અ ન્યુ પાન સેડ લીલા. મધર બોટ એટલે મમ્મીએ ખરીદ્યું, અ ન્યુ પાન એટલે નવી તપેલી, સેડ લીલાને લીલાએ કહ્યું. લીલાએ કહ્યું કે મમ્મીએ નવી તપેલી ખરીદી. યાસ્મિન્સ ગ્રાન્ડ મધર બોટ સમ સુગર. યાસ્મિનની દાદીએ થોડી ખાંડ ખરીદી, શી એડેડ તેણે ઉમેર્યું. સીતા આસ્ક્ડ ડીડ યુ બાય સ્વીટ્સ. સીતાએ પૂછ્યું, શું તમે મીઠાઈ ખરીદી. લીલા સેડ નો વી ડીડન્ટ વી બોટ બેંગલ્સ. લીલા સેડ એટલે લીલાએ કહ્યું, નો વી ડીડન્ટ ના અમે મીઠાઈ ખરીદી નહીં. વી બોટ બેંગલ્સ અમે બંગડીઓ ખરીદી.